કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા ભુજના હમીરસર કિનારે કચ્છી રહેણ સૂફી સંગીત તથા એવોર્ડ વિતરણનું કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગીતનાથ શરીફની રમઝટ બોલાવવામાં આવી હતી. મશહૂર કલાકારો ઝાહિદ કાનિયા, ઇસ્માઇલ પારા, અબ્દુલ જત, નૂર મહમદ સોઢાએ કલાના કામણ પાથરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય દાતા હાજી યુસુફ સંગાર, સોઢા કિરીટસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા, પીટી ગુરનાની, દ્રબના સરપંચ તુર્ક અબ્દરેમાન જુસબ, ઉપસરપંચ તુર્ક અસલમ મામળત, તુર્ક અબ્દુલ સત્તાર, હાજી મહમદ મીઠાણી, તુર્ક અબ્દુલ કરીમ, હીરા લક્ષ્મી પાર્ક ભુજોડી, ગાબુભાઈ વણકર, નેશનલ એવોર્ડ વિનર ગોપાલભાઈ પટેલ, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, હાજી ગફુર, હાજી મોહમ્મદ જુણેજા, જુરા સરપંચ પીએમ જાડેજા, ડોક્ટર અભિનવ કોટક સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ, મુસ્લિમ એજ્યુકેશન, એચજેડી સ્કૂલ, માતૃછાયા, ઇન્દિરાબાઈ સ્કૂલ, માનકુવા હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ રમજુ કુંભાર દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છી આર્ટ ટ્રસ્ટની હમણાં જવાબદારી બધા કલાકારો કાર્યક્રમોને આપી છે. પ્રેસિડેન્ટ તરીકે અમારી કાર્યાલય માનકુવામાં છે. કચ્છી આર્ટ ટ્રસ્ટની સ્થાપના 15 ઓગસ્ટ આજથી 4 વર્ષ પહેલા થઈ હતી. કચ્છી આર્ટ ટ્રસ્ટનો હેતુ એ છે કે કચ્છના જે કલાકારો છે એને પૂરેપૂરું પ્લેટફોર્મ મળે, સાથે જે માટીકામ, મડુરક, ભરતકામ, બાંધણી વર્ક છે એને પૂરેપૂરો સપોર્ટ મળે અને આજે આયોજન કચ્છી આર્ટ ટ્રસ્ટ ઉજવી રહ્યું છે.